ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં જશો? જય શ્રી કૃષ્ણ, જય બાપા સીતારામ. તો અત્યારે વાગ્યા છે બપોરના 2 અને ધવલ લઈ જઈ રહ્યા છે 12, પણ ક્યાં લઈ જાય છે એ કહેતા નથી. તો ચલો આપણે ધવલને પૂછીએ, ક્યાં લઈ જાઉં છો? ધવલ, ક્યાં લઈને જાઉં છો? આજે બહાર જવાનું છે, પણ ક્યાં જાઉં છું એ જગ્યા સસ્પેન્સ છે. પણ તું તૈયાર થઈ જા, આજે બહાર જવાનું છે. તું ઘણા ટાઈમથી મને કહે છે ને કે બહાર લઈ જાઓ, બહાર લઈ જાઓ, બહાર લઈ જાઓ. તો હવે બહાર જવાનું છે, પણ ક્યાં જવાનું છે? ક્યાં જવાનું છે એ જ બંધ થતું નથી. તારે જવા સાથે મતલબ છે ને? નહીં, પહેલા મને કહો ક્યાં જવાનું છે. એ હું તને નથી કહેવા, એ સસ્પેન્સ છે. કયો? જો હું રેડી થઈ ગયો છું, તારે આવવાનું છે તો આવ. બાકી જો આજે રવિવાર છે, આપણને બહાર જવાની કોઈ ઈચ્છા નથી, તો તું ઘણા ટાઈમથી કહે છે એટલે બહાર જવાનું છે. બાકી પણ ક્યાં ક્યાં જવાનું છે એ કયો? પછી હું રેડી થઈ ગયો, એ હું નથી કહેવાનું. ક્યાં જવાનું છે કયો? ને જવાનું, હા આજે જવાનું છે સૂરજ પર. હરખું કયો ને ક્યાં જવાનું છે? ચંદ્ર પર તો બધા જઈ આવ્યા છે, તો સૂરજ પર જવાનું છે. તું બેગ પેક કરી દે તો આપણે છે ને રાતે નીકળશું. અત્યારે તો તડકામાં નીકળાશે. કયો ને ક્યાં લઈ જાઉં છું? સૂરજ પર ચલો, બેગ પેક કરી દે. ક્યાં જવાનું છે? હું કઈશ નહીં. હવે તું છે ને ફટાફટ રેડી થઈ જા, હું રેડી થઈ ગયો છું. ઓકે, તું ધવલ કેતા નથી ક્યાં જવાનું છે. ચાલો આપણે રેડી થઈ જઈએ. બાકી તમે કહેવાના નથી ને ક્યાં લઈ જવાના છો? એક વાર પણ નહીં કહું. ઓકે, હું રેડી છું, તું રેડી થઈને નીચે આવ. કયો ને વળી ક્યાં જવું? નહીં નહીં નહીં, હું નહીં કહું. તો ચાલો આપણે રેડી થઈ જઈએ, કે ધવલ તો કહેવાના છે નહીં. આપણે ક્યાં જઈએ છીએ બરાબર છે? તું પણ તમે કહેશો તો નહીં એમ ને કે ક્યાં જઈએ છીએ, કહેવાનું તો બિલકુલ જ નથી તને બરાબર ક્યાં જઈએ છીએ. તો જો કિંજલ, હવે આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ, જે ડેસ્ટિનેશન આપણે જવાનું છે એ આવી ગયું છે. જોઈ લેવો ક્યાં જઈએ છીએ, આઈડિયા આવી ગયો? ફાર્મ પર. યસ, વાવ, મજા આવશે. હાવ, પણ મેં પણ વિચાર્યું હતું કે ચલો તો આપણે ફાર્મ પર જઈએ અને આરામ કરીએ, એન્જોયમેન્ટ કરીએ. મારે આરામ પણ થઈ જશે ને, તને ટ્રીપ પણ મળી જશે. મજા આવશે, કઈ નહીં, થેન્ક યુ. ચલો તો પહોંચી ગયા છીએ અમે અત્યારે ફાર્મ પર. અહીંયા અમારે ફૂલ ધમાલ મસ્તી પણ કરવાની છે, ફૂલ મજા પણ કરવાની છે. ચલો તમે લોકો પણ જોડાઈ જાઓ અમારી સાથે અમારા નવા વ્લોગમાં. ચલો ગાઈસ, અહીંયા જુઓ ફ્રેન્ડ્સ, મમ્મી પપ્પા કાકા અને માસી ને બધા ફૂલ મજા કરે છે અત્યારે હિંચકા ઉપર. તો કાકા, તમે કેટલા વાગે આવ્યા હતા? નવરા નથી બેઠા, તમને ખમણ ખાવા નથી મળ્યા એમ ને? ચલો તો હવે અહિયાં નાના નાના ચકલી ના બચ્ચા છે, મસ્ત, વાહ. જો અહીંયા છે માળો એનો, જો 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 જો, વાહ રે વાહ. વાહ, તો મિત્ર અહીંયા તો અમે ફૂલ મજા કરીએ છીએ. હવે હું તમને અંદર લઈને જાઉં, અંદર શું ચાલે છે એ જોઈએ આપણે.
અહીંયા તો પેલા લાફિંગ બુડ્ઢા, ગણપતિ બાપ્પા અને આ જો મમ્મી ને કિંજલ ને બધા હિંચકા વેડા વેડા હિંચકા ખાય છે. અને અહીંયા માસી અમારી નાની અમદે ઢીંગલી એટલે કે ફેનીને તેડીને ઊભા છે. કા ફેનું ફેનીને હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે. શ્રેયા શું ખાઈ છો બેટા? ચણા ખા છો? હે આ બેટો બેટો ચણા ચાવે છે કા? અને આ ભાઈ જુઓ અહીંયા હું કિંજલ, મજા આવે છે ને? હવે તો વિચાર દીધી નતો વિચાર? હા એમ મજા આવી ગઈ ને? તો ફ્રેન્ડ્સ જુઓ અહીંયા ધવલ અને ધનુષ બોલથી રમી રહ્યા છે. ધનુષ કેચ કર, ધનુષ ધનુષ કેચ. પપ્પા અને કાકા બે ચા પી રહ્યા છે. આ બે ટપુડી અહીંયા રમે છે. આજે ફ્રેન્ડ્સ અમે ફાર્મ ઉપર છે ને આવ્યા છીએ, તો અહીંયા અમે ખીચડી નો પ્રોગ્રામ રાખ્યો છે. વઘારેલી ખીચડી, કઢી એવું બધું ફૂલ મજા કરવાની છે. અને અત્યારે અમારે કિચનમાં ખીચડીની પૂરેપૂરી તૈયારી ચાલુ છે સુધારવાનું ને એવું. તમે જુઓ અહીંયા જુઓ, અહીંયા હિરલ ભાભી સુધારે છે, કિંજલ, મમ્મી, માસી બધા કટિંગ ચાલુ છે. ખીચડી વઘારવાની બાકી છે, મસાલા ખીચડી કઢી બીજું હું બનાવવાનું છે અને ભાક ચા ભાખરી. અમારી ફેની છે ને એ બધા જોવે છે, ઓબ્ઝર્વેશન કરે છે. હુતી હુતિયા આ ફેની એક જ કામ કરે છે, કોઈ કામમાં ચોરી નથી કરતું. નહી હું કેવું ફેની બરાબર ને? આ મમ્મી ની પાછા કામમાં ચોરી કરે ને બેટા. જોવો 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 કામમાં કોઈ ચોરી ન કરતા હો, આ ફેનીનું ધ્યાન જ છે. એ કહી દે હે પછી અહીંયા જો એનો ભાઈ એને રમાડવા આવી ગયો. તો ખીચડી અહીંયા બની ગઈ છે. કાકા કઢી બનાવે છે, ધવલ ઉભા ઉભા જોવે છે, શીખે છે કઢી બનાવતા. ધવલ બનાવીને ખવડાવશો કે નહીં પાછા? કાકા શીખવાડ દેજો ધવલ ને કઢી વગાડતા, એટલે ધવલ બનાવી દે. બસ આ જે શીખી જાય ને, બીજી વખત તારે જો આ તલ, લવિંગ આવો બધા મસાલા નાખવાના, પછી થોડી ચાખી લેવાની, પછી આપણને એવું લાગે કે અમારા વસ્તુ ઘટે છે. અત્યારે આપણે ચાખી હમણાં તો થોડી ખાંડ ઘટી, મસાલા ખીચડી બની ગઈ. બની ગઈ મસાલા ખીચડી રેડી. ચલો જમવા ચૂલાની બધી વસ્તુ, જે ભાખરી ને ચા એ ચૂલે બનાવવાની છો. તો અહીંયા જમવાનું રેડી થઈ ગયું છે, જમવા બેસી ગયા છે. બધા દેશી રીતે જમે છે, બધા
ચા, ભાખરી, છાસ, કઢી ખીચડી. કેવી બની ધવલ કઢી ખીચડી? ખાવાનું ચાલુ કરીએ છીએ હમણાં. એવું છે એમ ને? ધનુષ ભાવી ખીચડી ભાવી ગઈ. ફૂલ મજા આવે છે. ભાખરી બને છે જોવા જઈએ. હા, ચૂલા ની ભાખરી ખાવાની મજા જ આવ્યા કરે. ખાયા જ ખાધા જ કરો. એક ભાખરી તો થશે પણ નહીં, કેટલી બનાવવી પડશે. હા તો ચલો, તમે લોકો પણ જમવા. ભાખરી, ખીચડી, કઢી અહીંયા માસી પીરસે છે. સેવ માટે નાની નાની ભાખરી બનાવવાની છે. આમાં સેવની ડિમાન્ડ આવી છે ભાઈ. નાની નાની ભાખરી બરાબર ને? સેવ કવડી ધનુષ તારે તારે ભાઈ ભાખરી કવડી કવડી ધનુષ ને મોટી જાડી જાડી બનાવવાની છે. ફાઇનલી ફ્રેન્ડ્સ, અમે લોકો ઘરે જવા માટે નીકળી રહ્યા છીએ. ધવલ ગાડી વાળી રહ્યા છે. ચલો, વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો અને હા, કોમેન્ટ કરીને કહેજો કેવો લાગ્યો આ વિડીયો.